તમારે શું શારીરિક પ્રશ્નો છે લોકોના કેવા શારીરિક પ્રશ્નો છે લગભગ પંદર વીસ વર્ષ પહેલા હું બોમ્બે ગયો માટે મલાડ વિસ્તારની અંદર અંદર એક ભાઈના ઘરે મારે જવાનું થયું સાવ નાનકડા નાનકડા મકાનમાં મકાનની એ રહે છે એક રૂમ અને પાછળ નાનું રસોડું સંડાસ બાથરૂમ સોસાયટીના કોમન મોટો બંગલો નતો એની પાસે સાવ નાના મકાનમાં એમાં અમે ઘરમાં ગયા ભગવાનની મૂર્તિનું પૂજન કરાયું પેલા ભાઈ એ ચાંદલો કર્યો પથારી પર એક છોકરો સૂતો હતો એટલે બધું આ કોણ છે મન કે સ્વામીજી મારો દીકરો છે બધું એને કહો પૂજન કરે તો પેલા ભાઈ થોડીક વાર ચૂપ થઈ ગયા બધું કેમ પૂજન નહીં કરે મન કે સ્વામી એના હાડકા બધા જ ઓગળી ગયા છે ખાલી મસલ્સ પર શરીર ટક્યું છે એટલે ઊભો નથી થઈ શકતો આવી તકલીફ છે ડોક્ટર બતાવ્યું મન કે લગભગ બધા ડોક્ટરો પાસે ખર્ચો કર્યો એટલે તો આવા મકાનમાં માં રહેવા ગયા પૈસા જ નથી વધ્યા ડૉક્ટર એમ કે છે કે લગભગ બાવીસ પચીસ વર્ષ સુધી જીવેન પછી આ લોકો મરી જ જતા હોય ભગવાનને પ્રાર્થના કરી આ તો ભારે તકલીફ કહેવાય તમારા દીકરાને આવું થયું મને કે સ્વામી અંદર બીજી સત્તર વર્ષની દીકરી છે એને પણ આ તકલીફ છે એને રસોડામાં સુવાડી છે એને પણ સેમ તકલીફ બધું આ તો બહુ ભારે કહેવાય દીકરાને પણ તકલીફ દીકરીની તકલીફ તો એક નાનકડો સાત આઠ વર્ષનો છોકરો ભગવાન માટે સંતો માટે ફ્રૂટ ડ્રાય ફ્રૂટ લઈને આવ્યો એટલે બધું આ કોનો જ મને કે સ્વામી આ મારો જ કીધું હી લુક્સ હેલ્ધી એને કોઈ રોગ નથી લાગતો તો પેલા ભાઈ મને કે કે સ્વામી ડોક્ટરો એમ કીધું છે કે બાર ચૌદ વર્ષ સુધી આ રોગના કોઈ ચિહ્ન દેખાય નહીં લગભગ નાઇન્ટી આને પણ થઈ શકશે ઘરમાં ત્રણ સંતાન હોય એમાં બેને તો રોગ થઈ ગયો હોય બંને પેરાલાઇઝ હોય ડિસેબલ હોય અને ત્રીજા પણ થવાની પૂરેપૂરી સંભાવના હોય એની વચ્ચે તમને ધન્યો ગૃહસ્થાશ્રમ કેમ લાગે શું શારીરિક તકલીફો આપણને પડી ગઈ

વ્યસન કરો કોને કેસન થી દુઃખના દર્દ મટી જવાના છે પણ છતાં માણસ જ્યારે તકલીફ પડે નાની મોટી તકલીફ પડે અને વ્યસન ના ચડી જાય છે દારૂ પીવા લાગે છે કોઈ વ્યસન થી કોઈના પરમાનન્ટ સોલ્યુશન ક્યારેય આવ્યા નથી ને આવવાના પણ નથી આત્મહત્યા કરી લો મરી જાઓ એટલે સોલ્યુશન આવી જાય ટ્રેન ના પાટે હુઈ જાય છે મરવાથી સોલ્યુશન આવે મરવાના પુસ્તકો બહાર પડે છે એક પુસ્તક બહાર પડ્યું છે હાઉ ટુ સુસાઇડ ઈઝીલી સરળતાથી કરી તેમ મરવું એનું એક પુસ્તક બહાર પડ્યું છે મે એનો આર્ટિકલ આખો વાંચ્યો છે કારણ કે કેટલાક લોકોને જીવતાય નથી ફાવતું અને મરતાય નથી ફાવતું ટ્રેન ના પાટા પર ટાઈમ જોયા વગર ગયા હોય એમાં ટ્રેન ટાઈમે એટલે કંટાળી ઘેર જઈને પાછો કુવો વધારે ઊંડો દેખાય એટલે કે નાના ક્યાં તો વાગે એવું લાગે છે એટલે પાછા ઘેર જતા રહે પાંચ દહ માળના બિલ્ડિંગ પરથી ઉપરથી હેઠા પડે નીચે જોયા વગર એમાં નીચે વાળો જતો એ નંખાઈ જાય ફ્રેક્ચર માં આવી જાય અને પોતે બચી જાય વજન જોયા વગર પંખાની કંપની જોયા વગર પંખે લટકે એમાં પાંખ્યા વળી જાય વજન જાજુ હોય તો અથવા દોયડું તૂટી જાય પૈકી ભગવાન ની લાગતી મંદિરમાં મન કે મારા બે દીકરા છે બંને દીકરા એ પંદર પંદર દિવસ જમાડવાના વારા રાખ્યા છે એટલે ત્રીસ દિવસનો મહિનો હોય એમાં વાંધો નથી આવતો પણ એકત્રીસ દિવસનો મહિનો આવે એટલે બે માંથી નથી જમાડતા તકલીફ છે ક્યાંક પારિવારિક પ્રશ્નો છે ક્યાંક પતિ પત્નીના પ્રશ્નો છે ક્યાંક ભાઈ ભાભીના પ્રશ્નો છે આ પારિવારિક પ્રશ્નો છે ક્યાંક માનસિક પ્રશ્નો છે મનમાંથી ભૂલી નથી શકતા જતું નથી કરી શકતા આ મનના પ્રશ્નો છે ડિપ્રેશન ફ્રસ્ટ્રેશન અત્યારે સમગ્ર વિશ્વનો સૌથી મોટો રોગ એ કેન્સર કે એઇડ્સ નથી પરંતુ ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન સાયકોલોજીકલ મેન્ટલ પ્રેશર ના ના બાળકોથી બુઢા સુધી બધાને હવે ધીમે ધીમે આ પિયર પ્રેશર મેન્ટલ પ્રેસર ખૂબ થવા લાગ્યું છે ક્યાંક માનસિક પ્રશ્નો છે વિચિત્ર સ્વભાવના પ્રશ્નો છે ક્યાંક આધ્યાત્મિક પ્રશ્નો છે કે ભગવાનની સેવા પૂજા કરીએ છીએ છતાં ભગવાનમાં મન કેમ લાગતું નથી આ બધા પ્રશ્નોની વચ્ચે સમાધાન શું બીજાને વાતો કરવી બીજાને વાતો કરવાથી પ્રોબ્લેમ સોલ્વ થાય કઈક રસ્તો કાઢવાનો છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બાણું વર્ષની ઉંમરે સારંગપુરમાં બિરાજમાન હતા અને વ્હીલ ની અંદર બેઠા હતા બાણું વર્ષ મોઢામાં ચોખ્ઠા પણ સેટ નથી થતા કઈ જમી નહોતા શકતા કેવલ લિક્વિડ થોડુંક લેતા હતા વ્હીલ ચેરમાં થોડાક ઊંચા થઈને સ્વામીજી સરખા સેટ થયા ત્યાં સામે બેઠેલા સંતો કીધું સ્વામી દુખાવો થાય છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાક્ય બોલ્યા કે શરીર હોય તો થોડું ઘણું દુખે ખરું શરીર હોય તો થોડું ઘણું દુખે ખરું તો સંતો કે સ્વામી તમે કેમ જણાવતા નથી પ્રમુખ સ્વામી કે બીજાને જણાવવાથી ઓછા થાય તો ના થાય પણ આપણે બધા માનીએ છીએ બહુ થાય એટલે બીજાને જણાવીએ છીએ કોકને તમે પૂછો ને કે તકલીફ છે કે બેસો ને થોડી વાત કરું અડધો કલાક કાઢી નાખે ફેક્સ નો કાગળ કાઢે એટલી તકલીફો જણાયા જ કરે આપણને દરેક માણસ એમ માને છે કે હું જ દુખી છું બધા એમ માને છે કે મને જ તકલીફ છે મને પ્રશ્ન છે દરેક જગ્યાએ આ પ્રશ્ન અનુભૂતિ સતત થયા કરે છે પ્રમુખ સ્વામી મહારાજ કે બીજાને જણાવવાથી દુઃખ ઓછું થાય એ કે ના થાય છતાં આપણે જણાવીએ છીએ તમે જોજો એક ગોળી ગળવાની હશે ને ગણાને અથવા ટેબ્લેટ કેપ્સ્યુલ લેવાની હોય તો અથડીમાં પકડી રાખે ઘરના બે પાંચ જણા ને બતાવે જો આવડી મોટી ગળવી પડે છે અને લોકોને બતાવીને ગોળી ગળે છે કેટલાકને ઘા થયો હોય રૂજ આવી ગયો હોય તો એ બેન્ડેડ કાઢતા નથી સહાનુભૂતિ કમાવાની એક ટેવ પડી ગઈ છે લોકોને આપણા દુખો બતાવવાની એક ટેવ પડી ગઈ છે એમ્પ્લીફાઈ કરીએ છે રજનું ગજ કરીને બીજાને કેવું એ માણસ માત્રનો સ્વભાવ થઈ ગયો છે મારા જેટલો દુખી કોઈ નહીં પ્રમુખ સ્વામી કહે છે બીજાને કહેવાથી દુખ ઓછા થાય કે ન થાય તો આપણે તો દુખી છીએ બીજાને જણઈને એને શા માટે દુખી કરવા સંતો કે પણ સ્વામી તમે એક ઉંકારો પણ નથી કરતા એક ફરિયાદ નથી કરતા ત્યારે પ્રમુખ સ્વામીજી શું બોલ્યા કે દુઃખ પડ્યું છે એને સહન કરવાનું જ છે એના બે રસ્તા છે કા હસતા હસતા સહન કરો અથવા તો રડતા રડતા સહન કરો પસંદગી તમારા હાથમાં છે દુઃખ તો પડ્યું જ છે પસંદગી તમારા હાથમાં છે પ્રશ્ન તો આવવાના છે એની વચ્ચે બળતરા કરવી દુઃખી થવું બીજાને ફરિયાદ કરવી એ નથી રસ્તો